गुजराती तो आज आपको गुजराती विषय में चैप्टर 10 काम करिए क्लब क्लब एमा भाग 3 विषय आगे अभ्यास करीशू। आपने भाग 1 में वार्तालाप में अभ्यास कर कितना अभ्यास करो, भाग 2 में वार्तालाप अभ्यास करो और अत्यारे भाग 3 में जे आगे आवतो वार्तापति एनो अभ्यास करीशू। तो विद्यार्थी मित्रों तमे पण मारी साथे गुजराती की चौकी करो ए भाग नंबर 149 करो। तो जो है आप ये मुझे क्या मार्किंग पीलू कहता हूँ तो आयु छे सुधार की मार्किंग ना बच्चा ने सुधार बार पीलू करवाए तो एक कहता हूँ तो आयु छे मार्किंग ने तेरा पीला असली बहुत सारा। तो जो भी तेरे को एक एक सोने को बच्चा ने सुधार बार पीज पर आप ये मुझे चित्रा तो ये बात तो मारे जेब बाजू मार्किंग आप ये नीचे और एक बाजू ये बच्चू आप ये मुझे तो तुम्हारे एयर रोस्टर सर्वान छे कि अब मार्किंग थी ना पीलस जो है आपने कहे इतना जैसे कि ये तुम्हारी पेंसिल दोरी है
સામિત નું દફતર પછી છે કે સામિત ની પહે ની છે પહેન અને છેલ્લે છે કે સામિત ના દાદા સામિત નો મહાસ સામિત નું દફતર સામિત ની પહે અને સામિત ના દાદા હવે આગળ આપણે જોઈએ કે છે કે નો ની મુન્ના કે ખાલી જગ્યા પૂરો એ હવે જોઈએ જો હવે આગળ કીધું છે કે નો ની મુન્ના કી ખાલી જગ્યા પૂરો તેમાં પહેલું એટલે છે કે એક લીમડા ખાલી જગ્યા જાળ હતું તો શું હશે એમાં નું કે એક લીમડા નું જાળ હતું બીજું છે કે જાળ ખાલી જગ્યા ટોચ પર મારો હતો તો જાળના ટોચ પર મારો હતો ત્રીજું છે કે માળામાં કાકડી ખાલી જગ્યા ઈંડા હતા તો એમાં પણ ના હશે જાળ માળામાં કાકડી ના ઈંડા હતા પછી ચોથું છે કે ઈંડા ખાલી જગ્યા રહ સફેદ હતો ઈંડા વાળી બચ્ચા બહાર આવ્યા તો શું હશે નો આવશે એટલે ઈંડા નો સફેદ હતો ઈંડા વાળી બચ્ચા બહાર આવ્યા પાંચમું છે કે માળામાં કાકડી ખાલી જગ્યા બે બચ્ચા હતા તો એમાં શું હશે ના કે માળામાં કાકડી ના બે બચ્ચા હતા જો પહેલું છે એ લીમડાનું ઝાડ હતું ઝાડની સોરી એ લીમડી હશે સોરી ઝાડની ટોચ પર માળો હતો માળામાં કાકડીના ઈંડા હતા ઈંડાનો રંગ સફેદ હતો ઈંડામાંથી બચ્ચા બહાર આવ્યા અને પાંચમું છે કે માળામાં કાકડીના બે બચ્ચા હતા હવે આપણે જોઈએ કે પેજ નંબર 142 એમાં જો શું કીધું છે ચિત્ર જોઈને કહો અને લખો તો જુઓ પહેલા નંબરનું ચિત્ર છે ત્યાં છોકરો કચરો વાળે છે બીજા નંબરમાં હાથ ધોવે છે ત્રીજા નંબરમાં વાસણ સાફ કરે છે ચોથા નંબરમાં ચકલીને દાણા રાખે છે પાંચમા નંબરના છે એ છોકરો છે એના પપ્પાને પાણી આપે છે ગ્લાસ આપે છે અને છઠ્ઠામાં છે તો એ એની બહેન દફતર ભરે છે તો તમારે શું કરવાનું છે નીચે લખવાનું છે કે કયા નંબરે કયું છે ચિત્ર તે આપણે લખીએ હવે જો વિદ્યાર્થી મિત્રો ચિત્ર જોઈને કહો અને લખો તો આપણે પહેલા જવાબમાં ચિત્ર જોઈ લીધા હવે આપણે એ નંબર પ્રમાણે લખીશું તો બીજા નંબરમાં તમારી પાઠ્યપુસ્તકમાં આપેલું છે કે હું હાથ ધોઉં છું ઉદાહરણ આપેલું છે પછી આપણે લખવાના છે તો જો પહેલું જોઈએ આપણે કે હું કચરો વાળું છું બીજામાં છે કે હું હાથ ધોઉં છું ત્રીજામાં હું વાસણ સાફ કરું છું ચોથામાં છે કે હું પક્ષીઓને દાણા નાખું છું પાંચમાં છે કે હું પપ્પાને પાણી આપું છું અને છઠ્ઠામાં છે કે હું દફતર તૈયાર કરું છું હવે નીચે શું કીધું છે કે ચિત્રમાં બતાવેલ દરેક નંબર એક એક ક્રિયા ઉમેરો એક કહો તો જો હવે ઉદાહરણ આપેલું છે કે હું મહેમાનોને પાણી પાઉં છું પછી ગ્લાસ પાછા લઈ જાઉં છું હવે આપણે ઘરે કોઈ મહેમાન આવી હોય તો આપણે શું કરીએ છીએ એ પાણી પી રહ્યા ત્યાં સુધી ભરે છે ને પછી જ્યારે પાછા જઈએ ત્યારે આપણે જોડે ગ્લાસ લઈને ઘરમાં જઈએ છીએ એ જ રીતે પહેલું કે છે કે હું કચરો વાળું છું તો હું કચરો વાળું છું પછી કચરા પેટીમાં નાખું છું બીજું વાક્ય છે કે હું હાથ ધોઉં છું પછી રૂમાલથી સાફ કરું છું ત્રીજું છે કે હું વાસણ સાફ કરું છું પછી તેને રસોડામાં ગોઠવું છું ચોથા નંબર છે કે હું પક્ષીઓને દાણા નાખું છું અને પછી કુંડામાં પાણી રેડું છું પાંચમું છે કે હું પપ્પાને પાણી આપું છું અને પછી ગ્લાસ લઈને જાઉં છું છઠ્ઠું છે કે હું દફતર પેક કરું છું અને પછી સૂવે જાઉં છું તો એ વાક્યો હું જે બોલીએ તમારે તમારે નોટબુકમાં લખવાના રહેશે હવે આગળ જે છે એ તમારે ચિઠ્ઠીઓ ઉચ્ચારવાની રમત રમવાની છે તો જે આજુબાજુમાં રહેતા હોય નજીકમાં એ પોતે ઘરે આ રમત રમવાની છે વિદ્યાર્થીનું નામ અને કયું કામ કઈ રીતે વધારે કે અક્ષેસ તો એને હાથ ધોયા પછી બીજો મિત્ર છે કે ભાવેશ તો એને શું કર્યું તો એને કચરો વાળે એ રીતના રમત રમવાની છે હવે આગળ શું કીધું છે કે વાંચો અને તમારા ઘરમાં કોણ કોણ અંક રહે તે લખો હવે આ તમારે ઘરે ઘરે લખવાનું રહેશે એમ પોતપોતાના વિશે લખવાનું છે બાળકોને લખવા માટે વ્યક્તિગત માર્ગદર્શન આપો તો જો આમાં શું શું કહે અને કોણ કોણ કહે તો જો પહેલું વાક્ય છે કે વાંચવા બેસો તો આપણને ઘરમાં કોણ કહે એવું આપણને મમ્મી કહે છે કે પપ્પા કહે છે તો એ તમારે લખવાનું છે બીજું છે કે રમવા જાઓ તો એવું પણ કહે છે આપણને મમ્મી પછી ટીવી બંધ કર તો આ વિદ્યાર્થી મિત્રો તમારે તમારા મમ્મી પપ્પાને સાથે રાખીને આ પોતાના રૂપમાં લખવાનું રહેશે હવે જો આગળ નંબર
નંબર 141 તેના ઉપર આપેલ છે ગીત એ ગીત હવે આપણે જોઈએ એક હતી છોટી તેને બે છોટી છોટી ખાય રોટી તોય થાય મોટી છોટી મોટી થાય નહીં સાયકલ શીખાય નહીં છોટી છમુમાને પહોંચી દુઃખ દવાખાને ડોક્ટર કહે ડાક્ટર ખા છોટી કહે હસાય વા હવે છોટી ને સાયકલ ક્યારે આવશે આપણે આ વાતા આ ગીતનું જોયું કે પછી આપણને ખબર પડે કે છોટી ને સાયકલ ક્યારે આવશે એ તો જ્યારે છોટી મોટી થશે ત્યારે બીજું છે કે છોટી એ જલ્દી મોટી થવી હોય તો તેને શું કરવું જોઈએ તો એને દાળ ઉઠાવી જોઈએ ડોક્ટરે છોટીને શી સલાહ આપી કે એમ કે તું દાળ તું સૌનું માનીને એમની દવા ખાને પડતું જઈશ તું દાળ કે ખા ડોક્ટર છોટીને આ સલાહ શા માટે આપી કે એ મોટી ખૂબ થઈ જાય તે માટે હવે જો વિદ્યાર્થી મિત્રો તમારા મમ્મી પપ્પા તમને શું શું ખાવાની વાત પાડે છે તે તમારે લખવાનું છે હવે આગળ શું પૂછ્યું કે લખો રોજ ખવાય ક્યારે ખવાય અને ક્યારે ન ખવાય તો વિદ્યાર્થી મિત્રો તમને ખબર જ હશે કે અઠવાડિયામાં તમે કઈ કઈ વસ્તુ રોજ ખાવશો ક્યારે ખાવશો એટલે કે બે ત્રણ દિવસ ખાવશો અને ક્યારે ન ખવાય એ એવી વસ્તુ તમારે ચાર્ટ બનાવવાનો છે પોતાની નોટબુકમાં હવે આગળ કહે છે કે ના અળીશ ના અળીશ પહેલા હાથ ધોઈ લે એવું તમને બધા ક્યારે ક્યારે કહે છે તો જ્યારે આપણે એમ કે રોગ બનાવ્યા હોય ત્યારે પછી આપણે જ્યારે વસ્તુ જેને આવે હોય ત્યારે આપણે કોઈ પણ ખરાબ વસ્તુ જ્યારે અડે હોય ત્યારે આપણે મમ્મી કહેતા હોય છે આપણે જ્યારે જમવા બેસે ત્યારે શું કહે છે કે અળીશ નહીં પહેલા હાથ ધોઈ લે આ પછી જમવા બેસ તો આપણે કોઈ પણ વસ્તુને જ્યારે અડકીએ ત્યારે આપણા હાથ ધંધા હોય ત્યારે આપણને મમ્મી પપ્પા કહે છે હવે જો વાંચો વાંચો અને અભિનય સાથે જરૂર રજૂ કરો તો આપણે વાંચીએ કે જલેબીની લારી શેની લારી છે જલેબીની લારી તમે 47 માં છે કે જલેબીની લારી હવે મોટો આ હા 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 જલેબીની લારી આવી મોટું શું કહે છે કે જલેબીની લારી આવી છોટું શું કહે છે અરે પણ આ જલેબી તો ખુલ્લી છે હવે ખુલ્લી વસ્તુ ક્યારે ખવાય ના ના ખવાય મોટું ખુલ્લી હોય તો જ આપણને દેખાય ને કે મોટો વસ્તુ લારી પર વેચાવા આવી હોય એ ખુલ્લી હોય તો જ આપણને દેખાય ને છોટું આપણને દેખાય ને બાકી ને દેખાય ને જેમ આપણે જોઈએ એમ બાકી ઉપર ના ઉપર એ વસ્તુ જોઈને બેસી હોય ને તો કે આપણને જે દેખાય એમ બાકી પર દેખાય મોટું એમાં વચ્ચે બાકી ક્યાંથી આવી એની વાત સાચી છે શું કે છે કે એમાં વચ્ચે બાકી ક્યાંથી આવી તો છોટું શું કે છે કે વચ્ચે નહીં લારી સાથે જોડે લારી પર કેટલી બધી બાકી ભરવાના છે એમ કે હું વચ્ચે વિમાન નથી કરતો લારી સાથે આવે છે એની વાત કરું છું કે લારી પર કેટલી બાકી ભરવાના છે ના ના છોડવા દે પણ
એ લોકો આજે જે પણ કઈ ક્લાસમાં ચલાવે એ તમારે મનમાં વખા એ જ કરતા પ્રમાણે એ પ્રમાણે લખવાનું રહેશે અને પ્રવૃત્તિમાં જે ભૂલ છે એ મૂકીને એના ભૂલ સાથે જોડે પહોંચાડવાનું છે તો એ તમારે ભૂલીને એનો વસ્તુ તમારી મનમાં શોધવાનો છે તો વિદ્યાર્થી મિત્રો સેમિસ્ટર 2 માં 6 થી જે 10 પ્રકરણ હતા એ આજે અહીંયા સેમનો અભ્યાસક્રમ અહીં પૂર્ણ થાય છે હવેના પ્રકરણમાં પૂર્ણ પ્રથમ શરૂ થશે થેન્ક યુ